नमस्कार विद्यार्थी मित्रों, जॉब इंटरव्यूज यूनिट में आज आपणे एना सब टॉपिक टाइप्स ऑफ जॉब इंटरव्यू नी वात करीशुं कि जॉब इंटरव्यू केटला टाइप्स ना केटला प्रकारना होय छे। एम्प्लॉयर्स कंडक्ट डिफरंट टाइप्स ऑफ जॉब इंटरव्यूज। नौकरीदाताओ नौकरी आपवा वाळा अलग अलग प्रकारना घणा जॉब इंटरव्यू योजता होय छे, सच एज जेम के बिहेवियरल इंटरव्यूज, बिहेवियर पर आधारित केस इंटरव्यूज, कोई केस आधारित इंटरव्यू, ग्रुप इंटरव्यूज, फोन और वीडियो इंटरव्यूज, ऑनलाइन इंटरव्यूज, सेकेंड इंटरव्यूज एंड इवन इंटरव्यूज हेल्ड ड्यूरिंग अ मील और अ लंच और इन अ रेस्टोरेंट। आ जुदा जुदा प्रकारना जॉब इंटरव्यूज छे, एना प्रकारो छे। Those are important job interviews to understand if you are searching for a job. But there are other interviews you may experience throughout a career. These employment related interviews include exit interviews, mock interviews and informational interviews. કેટલાક ઇન્ટરવ્યુઝ છે એ જ્યારે તમે નોકરી શોધી રહ્યા છો, when you are searching for a job, ત્યારે તમારે ફેસ કરવા પડશે। પણ કેટલાક એવા ઇન્ટરવ્યુઝ છે કે તમને જોબ મળી ગયા પછી તમારી કારકિર્દી દરમિયાન પણ તમારે એને ફેસ કરવાના થશે। એમાંના એ છે એક્ઝિટ ઇન્ટરવ્યુઝ, મોક ઇન્ટરવ્યુઝ, ઇન્ફોર્મેશનલ ઇન્ટરવ્યુઝ વગેરે વગેરે। આ એમના પ્રકારો છે, ઘણા બધા પ્રકારો છે। આપણે એમના જે મુખ્ય જે મેઇન ટાઈપ્સ છે એમને સમજીએ વન બાય વન। ફર્સ્ટ, બિહેવિયરલ ઇન્ટરવ્યૂઝ। કોઈના બિહેવિયરને ચકાસવા માટે એમની સાથે ઇન્ટરવ્યૂ યોજવું। ઇન્ટરવ્યુઅર્સ યુઝ બિહેવિયરલ બેઝડ ઇન્ટરવ્યૂઝ ટુ ડિટરમાઇન હાઉ યુ હેવ હેન્ડલ્ડ વેરિયસ જોબ સિચ્યુએશન્સ ઇન ધ પાસ્ટ। આ પ્રકારના ઇન્ટરવ્યૂઝ એટલા માટે યોજવામાં આવે છે કે ઇન્ટરવ્યૂ યોજનારને એ નક્કી કરી શકે, ડિટરમાઇન કરી શકે કે તમે ભૂતકાળમાં જ્યાં જોબ કરતા હતા, નોકરી કરતા હતા, ત્યાં તમે અલગ અલગ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી હતી, તમે એમાંથી કેવી રીતે બહાર નીકળ્યા હતા, એક પરિસ્થિતિઓને તમે કેવી રીતે સોલ્વ કરી હતી, ટેકલ કરી હતી, એ જાણવા માટે। ધ આઈડિયા ઇઝ દેટ યોર પાસ્ટ બિહેવિયર પ્રેડિક્ટ્સ હાઉ યુ વિલ એક્ટ ઇન ધ ન્યૂ જોબ। આ પ્રકારના ઇન્ટરવ્યૂનો મુખ્ય હેતુ આઈડિયા એ છે કે તમારું જે પાસ્ટમાં બિહેવિયર હતું, તમે જ્યાં અગાઉ નોકરી કરતા હતા ત્યાં તમારું જે બિહેવિયર હતું, ચોક્કસ પરિસ્થિતિમાં તમારું જે વર્તન હતું, એ વર્તન ઉપરથી એ ખ્યાલ આવી શકે કે તમે નવી જોબમાં કેવી રીતે કામ કરશો, હવે પછી તમને જે જોબ આપવાની છે કે જેના માટે ઇન્ટરવ્યૂ યોજાઈ રહ્યું છે, એમાં તમે કેવી રીતે એક્ટ કરશો, તમે કેવી રીતે વર્ક કરશો એનો ખ્યાલ આવે। યુ વોન્ટ ગેટ મેની ઇઝી યસ ઓર નો ક્વેશ્ચન્સ। આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં તમને સરળ હા અથવા તો ના પ્રકારના પ્રશ્નો નહીં મળે। ઇન મોસ્ટ કેસીસ યુ વિલ નીડ ટુ આન્સર વિથ એન એનેક્ડોટ અબાઉટ અ પ્રીવિયસ એક્સપિરિયન્સ। અહીંયા તમને મોટાભાગે એવા પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના જવાબમાં તમારે કોઈ નાની મોટી ઘટના કે નાના મોટા પ્રસંગની વાત કરવી પડશે કે જે તમે અગાઉ અનુભવી ચૂક્યા છો, અગાઉ તમે એનો એક્સપિરિયન્સ કરી લીધો છે। શબ્દ આપ્યો છે એનેક્ડોટ, એટલે કોઈ નાનો કિસ્સો, અ સ્મોલ ઇન્સિડન્ટ। બીજો પ્રકાર, કેસ ઇન્ટરવ્યૂઝ। ઇન્ટરવ્યૂઝ દેટ ઇન્ક્લુડ ધ ઇન્ટરવ્યુઅર ગિવિંગ યુ અ બિઝનેસ સિનારિયો। અહીંયા ઇન્ટરવ્યુઅર, ઇન્ટરવ્યૂ ફેસ કરનારને એક બિઝનેસ સિનારિયો આપશે, એક ચિત્રપટ આપશે, એક કાલ્પનિક પરિસ્થિતિ આપશે, બરાબર। એન્ડ આસ્કિંગ યુ ટુ મેનેજ અ સિચ્યુએશન આર કોલ્ડ કેસ ઇન્ટરવ્યૂઝ। અને પછી પાર્ટિસિપન્ટને એ સિનારિયોમાં, એ કાલ્પનિક પરિસ્થિતિમાં, એ સિચ્યુએશનને, પરિસ્થિતિને કેવી રીતે મેનેજ કરશે, એને કેવી રીતે હેન્ડલ કરશે, એમાં પોતાની વ્યવસ્થાઓ કેવી રીતે ઊભી કરશે,
એ પ્રકારનું પૂછવામાં આવે છે. આ પ્રકારના ઇન્ટરવ્યૂઝને કેસ ઇન્ટરવ્યૂઝ કહેવામાં આવે છે. કોઈ કેસ આપવામાં આવે છે, કિસ્સો આપવામાં આવે છે અને એમને સોલ્વ કરવા માટે એ કહેવામાં આવે છે. દે આર મોસ્ટ ઓફન યુઝ્ડ ઇન મેનેજમેન્ટ કન્સલ્ટિંગ. ખાસ કરીને જે વ્યવસ્થાપન વિભાગ છે, સલાહ સૂચન માટેનો, એમાં અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ઇન્ટરવ્યૂઝ, બેન્કિંગની અંદર ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ બાબતે અને બેન્કિંગ બાબતે જે કામ, જે વર્ક થાય છે એમાં લોકોને હાયર કરવા માટે, એમાં લોકોને નોકરી આપવા માટે આ પ્રકારના ઇન્ટરવ્યૂઝનો યુઝ થાય છે. મોસ્ટ ઓફન યુઝ્ડ એન્ડ રિક્વાયર યુ ટુ શો ઓફ યોર એનાલિટિકલ એબિલિટી. અહીંયા ઇન્ટરવ્યૂ ફેસ કરનારે પોતાની જે વિશ્લેષણ કરવાની ક્ષમતા છે, પૃથ્થકરણ કરવાની જે ક્ષમતા છે, એનાલિસિસ કરવાની જે એબિલિટી છે એ બતાવવાની હોય છે. એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, અને સમસ્યા નિવારણ માટેની જે આવડત છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, એ પણ અહીંયા એમણે બતાવવાની હોય છે. ત્યારબાદ આવશે કોમ્પિટન્સી બેઝડ ઇન્ટરવ્યૂઝ, નિપુણતા ઉપર આધારિત ઇન્ટરવ્યૂઝ. ઇન્ટરવ્યૂઝ દેટ રિક્વાયર યુ ટુ ગીવ એક્ઝામ્પલ્સ ઓફ સ્પેસિફિક સ્કિલ્સ આર કોલ્ડ કોમ્પિટન્સી બેઝ ઇન્ટરવ્યૂઝ ઓર જોબ સ્પેસિફિક ઇન્ટરવ્યૂઝ. જે ઇન્ટરવ્યૂની અંદર ઇન્ટરવ્યુઈને, ઇન્ટરવ્યૂ ફેસ કરનારને પોતાની પાસે કોઈ ખાસ આવડત છે, ખાસ કૌશલ્યો છે, એના એમણે ઉદાહરણો આપવા પડે, એમણે પ્રૂવ કરવું પડે, અને એટલે આ પ્રકારના ઇન્ટરવ્યૂને કોમ્પિટન્સી બેઝડ ઇન્ટરવ્યૂ, એટલે નિપુણતા ઉપર આધારિત. તમે કોઈ કામમાં નિપુણ છો, સ્પેશિયલ છો, સ્પેસિફિક કામની અંદર, તો એ તમારે ઉદાહરણો દ્વારા, તમારી વાતો દ્વારા ઇન્ટરવ્યુઅરને કન્વિન્સ કરવાના છે કે તમે આ ચોક્કસ પ્રકારના સ્કિલ, કોમ્પિટન્સી ધરાવો છો. ધ ઇન્ટરવ્યુઅર વિલ આસ્ક ક્વેશ્ચન્સ દેટ વિલ હેલ્પ દેમ ડિટરમાઇન ઇફ યુ હેવ ધ નોલેજ એન્ડ સ્કિલ રિક્વાયર ફોર ધ સ્પેસિફિક જોબ્સ. ઇન્ટરવ્યુઅર તમને એવા પ્રશ્નો પૂછશે આ ઇન્ટરવ્યૂઝમાં કે જેમનાથી એમને ખબર પડે, એ નક્કી કરી શકે કે તમે આ ચોક્કસ પ્રકારની જોબ માટેનું જ્ઞાન અને આવડત ધરાવો છો કે નહીં, એના માટેનું નોલેજ અને સ્કિલ તમારી પાસે છે કે નહીં, એની ખબર એમને આ કોમ્પિટન્સી બેઝડ ઇન્ટરવ્યૂ ઉપરથી પડશે. ત્યારબાદ આવશે એક્ઝિટ ઇન્ટરવ્યૂઝ. એક્ઝિટ એટલે બહાર નીકળવું, રજા લેવી. તો ક્યાંથી બહાર નીકળવું અને કેવી રીતનું ઇન્ટરવ્યૂઝ હોય છે એ એમની વાત અહીંયા આવશે. એન એક્ઝિટ ઇન્ટરવ્યૂ ઇઝ અ મીટિંગ બિટવીન એન એમ્પ્લોયી હુ હેઝ રિઝાઇન્ડ ઓર બીન ટર્મિનેટેડ એન્ડ ધ કંપનીઝ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. આ ઇન્ટરવ્યૂ કોની વચ્ચે હોય છે? તો એક એવો કર્મચારી કે જેમણે રાજીનામું આપી દીધું છે અથવા તો એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, એમની વચ્ચે અને એમના HRDM ડિપાર્ટમેન્ટ વિશે કે કંપનીના મેનેજમેન્ટ વચ્ચે. કંપની અને કંપનીમાંથી રાજીનામું આપનાર અથવા તો કાઢી મૂકનાર કર્મચારી વચ્ચેની મીટિંગ, એને આ એક્ઝિટ ઇન્ટરવ્યૂ તરીકે ઓળખવામાં આવે છે. Companies conduct these types of interviews so they can learn more about the work environment and get job feedback. Company આ પ્રકારના ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કરે છે. એનો હેતુ એમની કંપનીમાં જોબ એન્વાયરમેન્ટ કેવું છે, કર્મચારીઓ વચ્ચે વાતાવરણ કેવું છે, નોકરીનો માહોલ કેવો છે એ જાણવા માટે, પ્લસ એમને એ નોકરી વિશે, એ કામ વિશે ફીડબેક પણ મળશે એ કંપની છોડનાર કર્મચારી પાસેથી. એમની સાથે આ પ્રકારનો ઇન્ટરવ્યૂ યોજી અને એમની કંપનીનો માહોલ કેવો છે એમનો એમને ખ્યાલ આવશે, ફીડબેક મળશે. યુ મે બી આસ્ડ વાય યુ લેફ્ટ યોર જોબ. એમને પૂછવામાં આવે શા માટે એમણે આ નોકરી છોડી. વાય યુ આર ટેકિંગ અ ન્યૂ જોબ. તમે કોઈ નવી જોબ શા માટે લઈ રહ્યા છો? ઓર વોટ યુ વિડ ચેન્જ અબાઉટ યોર જોબ. અથવા તો તમે તમારી જોબ વિશે શું પરિવર્તન લાવશો એ પણ પૂછવામાં આવી શકે. ધીસ ટિપ્સ વિલ હેલ્પ યુ હેન્ડલ એન એક્ઝિટ ઇન્ટરવ્યૂ સો યુ કેન મૂવ ઓન ગ્રેસફુલી. આ પ્રકારની ટિપ્સ, આ પ્રકારનું માર્ગદર્શન તમને એક્ઝિટ ઇન્ટરવ્યૂ હેન્ડલ કરવામાં મદદરૂપ થશે અને તમે ખૂબ સરળતાથી, પ્રસન્નતાથી આગળ વધી શકશો. ત્યાર પછી આવશે
ફાઇનલ ઇન્ટરવ્યુઝ, એટલે કે છેલ્લું આખરી ઇન્ટરવ્યુ જોબની અંદર. ધ ફાઇનલ ઇન્ટરવ્યુ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ ઇન ધ ઇન્ટરવ્યુ પ્રોસેસ. ઇન્ટરવ્યુ પ્રોસેસની અંદર આ છેલ્લું પગથિયું છે. ઇન ધ લાસ્ટ ઇન્ટરવ્યુ યુ વિલ ફાઇન્ડ આઉટ વેધર ઓર નોટ યુ વિલ ગેટ અ જોબ ઓફર. અને આ ઇન્ટરવ્યુ પરથી તમને ખબર પડી જશે કે તમને જોબ ઓફર કરવામાં આવશે કે નહીં, તમને નોકરી મળશે કે નહીં, એ તમને ખબર પડી જશે. This type of interview is usually conducted by the CEO or other members of upper management. આ પ્રકારના ઇન્ટરવ્યૂ મોટા ભાગે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, કે જે મુખ્ય અધિકારી હોય છે, અથવા તો મેનેજમેન્ટની અંદર જે ટોપ ઓફિશિયલ્સ હોય છે, અધિકારીઓ હોય છે, મેમ્બર્સ હોય છે, એમના દ્વારા યોજવામાં આવતું હોય છે. ધ કી ટુ અ ફાઇનલ ઇન્ટરવ્યૂ ઇઝ દેટ ટુ ટેક ઇટ એઝ સિરિયસલી એઝ ઓલ ધ પ્રિલિમિનરી ઇન્ટરવ્યૂઝ. આ ઇન્ટરવ્યૂઝ પણ અગાઉના જે પ્રાથમિક ઇન્ટરવ્યૂઝ થયા, પ્રિલિમિનરી ઇન્ટરવ્યૂઝ થયા, એમના જેટલી જ ગંભીરતા અહીંયા દાખવવામાં આવે છે. સિરિયસલી, જસ્ટ બીકોઝ યુ વેર આસ્ડ ઇન ફોર અ ફાઇનલ ઇન્ટરવ્યૂ ડઝન્ટ મીન યુ ગોટ ધ જોબ યેટ. તમને ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે એનો અર્થ એ નહીં થતો કે તમને નોકરી મળી જશે. બરાબર. ત્યારબાદ આવશે ગ્રુપ ઇન્ટરવ્યૂઝ. સમૂહમાં ઇન્ટરવ્યૂ યોજવાની વાત છે. એમ્પ્લોયર્સ મે હોલ્ડ ગ્રુપ ઇન્ટરવ્યૂઝ બીકોઝ દે આર ઓફન મોર એફિશિયન્ટ દેન વન ઓન વન ઇન્ટરવ્યૂઝ. એમ્પ્લોયર્સ, નોકરીદાતાઓ ઘણી વખત ગ્રુપમાં ઇન્ટરવ્યૂઝ યોજતા હોય છે, કારણ કે એક એકનું ઇન્ટરવ્યૂ લેવા કરતાં વધારે એફિશિયન્ટ સક્ષમ છે, એવું અહીંયા લખેલું છે. દેર આર ટુ ટાઈપ્સ ઓફ ગ્રુપ ઇન્ટરવ્યૂઝ. ગ્રુપ ઇન્ટરવ્યૂના પણ પાછા બે પ્રકારો છે. વન ઇન્વોલ્વ્સ એન એપ્લિકન્ટ બીંગ ઇન્ટરવ્યુડ બાય અ ગ્રુપ ઓર પેનલ ઓફ ઇન્ટરવ્યૂઝ. એમાં પહેલા પ્રકારના ગ્રુપ ઇન્ટરવ્યૂમાં એક એપ્લિકન્ટ, એક ઇન્ટરવ્યૂ ફેસ કરનારને ઘણા બધા ઇન્ટરવ્યુઅર, એની આખી પેનલ છે, એ એમને પ્રશ્નો પૂછતા હોય છે. ધ અધર ઇન્વોલ્વ્સ વન ઇન્ટરવ્યુઅર એન્ડ અ ગ્રુપ ઓફ એપ્લિકન્ટ્સ. અને બીજા પ્રકારમાં એનાથી ઉલટું, અહીંયા ઇન્ટરવ્યુઅર એક જ હોય છે, પ્રશ્ન પૂછનાર એક જ હોય છે, જ્યારે પ્રશ્નોના જવાબ આપનાર ઇન્ટરવ્યુ છે એ ગ્રુપમાં હોય છે, જેને આપણે એપ્લિકન્ટ્સ કહીએ છીએ. એના પછી આવશે ઇન્ફોર્મલ ઇન્ટરવ્યૂઝ, અનૌપચારિક. ઓફિશિયલ એન્વાયરમેન્ટમાં નહીં, પણ અનઓફિશિયલ એન્વાયરમેન્ટમાં. હાયરિંગ મેનેજર્સ મે બિગિન ધ સ્ક્રીનિંગ પ્રોસેસ વિથ અ રિલેક્સ્ડ ઇન્ફોર્મલ કન્વર્સેશન. નોકરી આપનાર મેનેજર્સ છે, એ જે સિલેક્શન પ્રોસેસ છે, સ્ક્રીનિંગ પ્રોસેસ જેને આપણે કરીએ, શરૂઆત એ એકદમ રિલેક્સ્ડ, આરામથી, ઇન્ફોર્મલ એટલે અનૌપચારિક, પર્સનલ કન્વર્સેશન સાથે કરી શકે, વાતચીત સાથે કરી શકે છે. બરાબર. કે જ્યાંથી આ સિલેક્શન પ્રોસેસ શરૂ થઈ, પછી એમાંથી નીકળતા જશે અને બેસ્ટ, જે ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, એ આગળ વધતા જશે. ઇન્સ્ટેડ ઓફ ફોર્મલ ઇન્ટરવ્યૂ, ધીસ ઇઝ મોર ઓફ અ કેઝ્યુઅલ ડિસ્કશન દેન અ ટિપિકલ જોબ ઇન્ટરવ્યૂ. અહીંયા એક ચોક્કસ માળખાના જોબ ઇન્ટરવ્યૂ કરતાં એક કેઝ્યુઅલ, એક રૂટીન ડિસ્કશન, ચર્ચા જેવું વધારે હોય છે. ઓન અ સિમિલર નોટ, અ ચેટ ઓવર કપ ઓફ કોફી. દાખલા તરીકે કોફી પીતી વખતે નાનકડી ચેટ કરવી, વાતચીત કરવી, કે લંચ લેતી વખતે, કે રેસ્ટોરન્ટની અંદર નાનકડી ચેટ કરવી, ઇઝ અનધર લેસ ફોર્મલ ટાઈપ ઓફ જોબ ઇન્ટરવ્યૂ. આ પણ એક જોબ ઇન્ટરવ્યૂનો જ પ્રકાર છે, કે જે લેસ ફોર્મલ છે, ઓછું ઔપચારિક છે. યસ. ત્યારબાદ આવશે ઇન્ફોર્મેશનલ ઇન્ટરવ્યૂઝ. માહિતી માટે ઇન્ટરવ્યૂઝ લેવાના છે. એન ઇન્ફોર્મેશનલ ઇન્ટરવ્યૂ ઇઝ યુઝ ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ અ જોબ, કરિયર ફિલ્ડ, ઇન્ડસ્ટ્રી ઓર કંપની. આટલી બાબતો માટે, માહિતી મેળવવા માટે આ પ્રકારની ઇન્ટરવ્યૂઝ યોજવામાં આવે છે. કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ અ જોબ, કોઈ જોબ વિશે માહિતી કલેક્ટ કરવી, કરિયર ફિલ્ડ, કારકિર્દીનું કોઈ ક્ષેત્ર છે એમના વિશે માહિતી, ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ બાબતે કે કંપની બાબતે. ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાના હેતુથી જે ઇન્ટરવ્યૂ યોજાય એને ઇન્ફોર્મેશનલ ઇન્ટરવ્યૂઝ કહેવાય. ઇન ધીસ કેસ યુ આર ધ ઇન્ટરવ્યુઅર એન્ડ યુ વિલ ફાઇન્ડ પીપલ ટુ સ્પીક
અહીંયા તમે ઇન્ટરવ્યુઅર છો અને લોકો બોલે એવું તમે ઈચ્છતા હોય છે. સો યુ કેન લર્ન મોર અબાઉટ અ સ્પેસિફિક ફિલ્ડ, અને લોકો બોલશે તો તમને કોઈ ચોક્કસ સબ્જેક્ટ વિશે, ચોક્કસ ક્ષેત્ર વિશે માહિતી મળશે. ત્યારબાદ આવશે મોક ઇન્ટરવ્યુઝ, બરાબર. સ્પેસિમેન, નમૂના માટે, શીખવા માટે, પ્રેક્ટિસ કરવા માટે જે ઇન્ટરવ્યુઝ આવે છે એને મોક ઇન્ટરવ્યુઝ કહેવાય છે. અ મોક ઇન્ટરવ્યુ પ્રોવાઇડ્સ યુ વિથ એન ઓપોર્ચ્યુનિટી ટુ પ્રેક્ટિસ ફોર એન ઇન્ટરવ્યુ. તમે કોઈ રિયલ ઇન્ટરવ્યુઝ માટે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો અહીંયા મોક ઇન્ટરવ્યુઝની અંદર એ પ્રેક્ટિસ કરવાની તમને તક મળે છે. એન્ડ રિસીવ ફીડબેક, અને તમારી કોઈ ખામીઓ છે, તમારી ભૂલો છે એ પણ તમે જાણી શકો. ઓલધો યુ કેન ડૂ એન ઇન્ફોર્મલ મોક ઇન્ટરવ્યૂ વિથ અ ફ્રેન્ડ ઓર અ ફેમિલી મેમ્બર. તમે આ પ્રકારનું મોક ઇન્ટરવ્યૂ તમારા મિત્ર સાથે પણ યોજી શકો, તમારા કોઈ ફેમિલીના મેમ્બર સાથે પણ યોજી શકો છો. આ મોક ઇન્ટરવ્યૂ વિથ અ કરિયર કોચ, કાઉન્સલર, યુનિવર્સિટી કરિયર ઓફિસ વિલ ગીવ ધ બેસ્ટ ફીડબેક. પણ જો ઇન્ટરવ્યૂ તમે કોઈ કરિયર કોચ સાથે કે કોઈ માર્ગદર્શક કાઉન્સેલર સાથે અથવા યુનિવર્સિટીની કરિયર ઓફિસ સાથે એ યોજશો પ્રોફેશનલ, તો તમને એમાંથી વધારે સારી ફીડબેક મળશે અને તમે તમારું ઇન્ટરવ્યૂ પરફોર્મન્સ છે એને ખૂબ સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકશો, સુધારી શકશો. ત્યારબાદ આવશે પેનલ જોબ ઇન્ટરવ્યૂઝ. પેનલ એટલે કમિટી, સદસ્યોનું એક ગ્રુપ. અ પેનલ જોબ ઇન્ટરવ્યૂ ટેક્સ પ્લેસ વેન યુ આર ઇન્ટરવ્યુડ બાય અ પેનલ ઓફ ઇન્ટરવ્યુઅર્સ. જ્યારે તમારું ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ લેનારના એક ગ્રુપ દ્વારા યોજવામાં આવે છે, એમની એક પેનલ દ્વારા યોજવામાં આવે છે, ત્યારે તેને પેનલ જોબ ઇન્ટરવ્યૂ કહેવામાં આવે છે. યુ મે મીટ વિથ ઈચ પેનલ મેમ્બર સેપરેટલી ઓર ઓલ ટુગેધર. તમને કદાચ અલગ અલગ એ બધા સભ્યોને ફેસ કરવાના થાય, અથવા તો એ બધા સભ્યો એકી સાથે તમારે એને ફેસ કરવાના થાય, એમના જવાબો તમારે એકી સાથે આપવાના થાય. સેપરેટલી અને એકી સાથે બંને રીતે હોઈ શકે. એન્ડ સમટાઈમ્સ દેર વિલ બી અ પેનલ ઓફ ઇન્ટરવ્યૂઝ એન્ડ અ ગ્રુપ ઓફ કેન્ડિડેટ્સ ઓલ ઇન વન રૂમ. ક્યારેક એવી સિચ્યુએશન પણ આવે છે કે એમાં આખી પેનલ અને ઘણા બધા કેન્ડિડેટ્સ એક રૂમની અંદર એકી સાથે ઇન્ટરવ્યૂ કરતા હોય, યોજતા હોય, એવી સિચ્યુએશન પણ એમાં આવી શકે છે. ત્યારબાદ આવશે ફોન ઇન્ટરવ્યૂઝ. ફોન ઉપર જે ઇન્ટરવ્યૂ યોજાય છે એને ફોન ઇન્ટરવ્યૂઝ કહેવામાં આવે છે. વાઇલ યુ આર એક્ટિવલી જોબ સર્ચિંગ, તમે જ્યારે સક્રિય થઈને નોકરી શોધતા હોય, યુ મે નીડ ટુ બી પ્રિપેર્ડ ફોર અ ફોન ઇન્ટરવ્યૂ ઓન અ મોમેન્ટ્સ નોટિસ. તમારે ફોન ઇન્ટરવ્યૂ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ જ્યારે તમે સક્રિય થઈ અને નોકરી શોધતા હોય ત્યારે. કંપનીઝ ઓફન સ્ટાર્ટ વિથ એન અનશેડ્યુલ્ડ ફોન કોલ, ઓર મે બી યુ વિલ ગેટ અ શેડ્યુલ યોર કોલ. તમને કદાચ ઓચિંતા ફોન કોલ કરીને પ્રશ્નો પૂછવામાં આવે, અથવા તો શેડ્યુલ તમને સમય આપીને પણ તમારી સાથે ઇન્ટરવ્યૂ યોજવામાં આવી શકે. ઇન આઈધર કેસ, બંને કિસ્સાઓમાં ઇટ્સ ગુડ ટુ બી રેડી એન્ડ પ્રિપેર્ડ. તમારે તૈયાર રહેવાનું છે, તમારે તૈયારી રાખવાની છે. ટુ આસ્ક ફોન ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ ટુ આસ્ક ધ ઇન્ટરવ્યુઅર એઝ વેલ. તમને એ ફોન ઉપર ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછી શકે, તમે પણ એ ઇન્ટરવ્યુઅરને સામે પ્રશ્ન પૂછી શકો છો. એ પ્રકારની સંપૂર્ણ તૈયારી, પ્રિપેરેશન તમારે રાખવાની છે. ત્યારબાદ છેલ્લો પ્રકાર વિડીયો ઇન્ટરવ્યૂઝ. વિડીયોના માધ્યમથી, બરાબર, ફોનના માધ્યમ પછી વિડીયોના માધ્યમથી, કે જેમાં ઓડિયો વિડીયો બંને ટેકનોલોજીનો તમને લાભ મળે છે. પરહેપ્સ યુ હેવ એપ્લાઇડ ફોર અ રિમોટ જોબ ઓર યુ આર ઇન્ટરવ્યુઈંગ ફોર અ પોઝિશન ઇન અનધર સ્ટેટ ઓર કન્ટ્રી. તમે કોઈ દૂરના સ્થળે ઇન્ટરવ્યૂ માટે એપ્લાય કર્યું છે, અથવા તો કોઈ બીજા સ્ટેટની અંદર કે બીજા કન્ટ્રીની અંદર તમે ઇન્ટરવ્યૂ માટે એપ્લાય કર્યું છે, ત્યારે આ પ્રકારના વિડીયો ઇન્ટરવ્યૂઝ ખૂબ હેન્ડી છે, એમનો યુઝ થતો હોય છે. સોફ્ટવેર પ્રોગ્રામ સચ એઝ સ્કાઈપ, ઝૂમ, ફેસ્ટ ટાઈમ મેકિંગ વિડીયો કોલિંગ ઇઝી. આ વિડીયો ઇન્ટરવ્યૂ યોજવા માટે કે વિડીયો કોન્ફરન્સિંગ કરવા માટે કે વિડીયો કોલિંગ કરવા માટે સ્કાઈપ છે, ઝૂમ છે, ફેસ્ટ ટાઈમ છે, આ પ્રકારના સોફ્ટવેર
એ ખૂબ જ પ્રચલિત છે અને વિડીયો કોલિંગને સરળ બનાવી રહ્યા છે. એન્ડ વિડીયો ઇન્ટરવ્યૂઝ આર બિકમિંગ મોર કોમન. અને આજે જ્યારે લોકો એકબીજાને મળવાનું પસંદ નથી કરતા, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આ વિડીયો ઇન્ટરવ્યૂઝ એ વધારે કોમન, સામાન્ય, રૂટીન, લોકપ્રિય થઈ રહ્યા છે. તો આ હતા કેટલાક જોબ ઇન્ટરવ્યૂઝના પ્રકારો. થેન્ક યુ વેરી મચ.